नमस्कार। आज आप धोरण 12 एसपी में आप जो पेपर सॉल्यूशन जो एम विभाग एफ प्रश्नों जवाब जीशु बराबर। तो एम पत्रों जो था, एक पत्र आप जुड़ू कि बैंक में खातु बंद करवा देना बैंक ने पत्र लखवा है तो जोता था। हमें आग नेक्स्ट क्वेश्चन आप जीशू कि तमारे विस्तार में सीटी बस सेवा खूबज अनियमितपणे चाली रही है तेनी फरियादगत पत्र लखो बराबर। तो तमारे कोने फरियाद करव पड़े तो के म्युनिसिपल कॉर्पोरेशन में तमारे ट्रांसपोर्ट जे सेवा आपती होय बराबर तो तेने से आपवो पड़े अथवा तो एसटी बस द्वारा एटले जे स्टेट ट्रांसपोर्ट द्वारा तमने जो सेवा आपवामां आवती होय तो एने आपणे फरियाद करतो पत्र लखवो पड़े बराबर। तो चलन पहला तो जमणी बाजू शू करशू आपणे आपणुं एड्रेस लखीशू। तो जमणी बाजू आपणे धारे के एड्रेस लखीए कि भाई रमेश भाई बी प्रजापति बराबर B32 बराबर सुमन टावर्स आनंदनगर रोड अमदावाद बराबर पिनकोड नंबर लखो छो ने नीचे पछी छेले तारीख लखो छो कि भाई 27 ડિસેમ્બર 2020 કે એવું ગમે તે જે તારીખ તમે લખો છો એ તારીખ લખો છો। ડાબી બાજુ ફર્સ્ટ ઓફ ઓલ શું કરશો તમે તો ઉપર જ્યાંથી તમારે એડ્રેસ ચાલુ થયું એ બાજુ સામે ઉપર તમારો ફોન નંબર લખશો। ફોન નંબર લખ્યા બાદ જ્યાં તમારું એડ્રેસ પૂરું થયું છે જમણી બાજુ એની એક નીચે લીટી છોડીને તમે ત્યાં જેને આપણે પત્ર લખવા જઈ રહ્યા છીએ કે મ્યુનિસિપલ કોર્પોરેશન હોય તો એને અથવા તો તમારે જે એસટી ડેપોમાં લખવા જઈ રહ્યા છો તો તેને તમે એમાં પત્ર લખશો કે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ શ્રી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટેશન કોર્પોરેશન લિમિટેડ લાલ દરવાજા અમદાવાદ એવી રીતે તમે એડ્રેસ લખો છો બરાબર। પછી વિષય બરાબર બે લીટી છોડીને પછી શું લખશો વિષય તો વિષયમાં લખશો શું લખશો કે આપણને જે આપેલ છે ને તમને પ્રશ્નની અંદર જે આપેલી હોય સૂચના એ લખી દેવાની કે સિટી બસ સેવા ખૂબ જ અનિયમિતપણે ચાલી રહેલી હોય તેની ફરિયાદ કરતો પત્ર એટલે એ તમારો વિષય થઈ જાય। પછી નીચે પાછી બે લીટી છોડીને તમારે વિષય સંબોધન લખવાનું સાહેબ શ્રી બરાબર। કોઈ બી વ્યક્તિ તમે મોટા હોદ્દાદાર વ્યક્તિને તમે પત્ર લખો છો તો સંબોધન પણ એ પ્રમાણેનું આદરપૂર્વકનું હોવું જોઈએ સાહેબ શ્રી। પછી તમારે પહેલો પત્ર તમારું ઇન્ટ્રોડક્શન આપતા લખવાનું કે જય ભારત સાથે જણાવવાનું કે હું આ વિસ્તારમાં રહું છું અને સિટી બસનો અનિયમિતપણે ચાલતી હોવાથી મને ખૂબ જ તકલીફ પડે છે હું નિયમિતપણે સિટી બસનો ઉપયોગ કરતો વ્યક્તિ છું બરાબર। તો એ તમારે ઇન્ટ્રોડક્શન આપ્યું બરાબર। પછી તમારો રહેણાંક વિસ્તાર બી જણાવી દેવાનું કે હું આ વિસ્તારમાં રહું છું બરાબર મારે આ વિસ્તારમાંથી આ વિસ્તારમાં રોજ કામ અર્થે અથવા તો નોકરી ધંધા અર્થે જવાનું હોય છે બરાબર। એક આ વ્યક્તિ અરે આ પોસ્ટ હોદ્દાની હું નોકરી કરું છું તેનામાં મને ખાનગી વાહનમાં રોજ મુસાફરી કરવાનું પરવડતું નથી અથવા તો પોસાતું નથી તેથી હું સિટી બસનો રોજ ઉપયોગ કરું છું બરાબર। તો સિટી બસ પછી તમે એની અંદર તમારો નંબર બી તમારે લખવા હોય તો લખી શકો કે ભાઈ આ રૂટની આ વિસ્તારની આ બસો રેગ્યુલરલી મારે એનામાં જવાનું હોવાથી પણ એ બસો અનિયમિતપણે આવે છે કે ટાઈમસર આવતી નથી અથવા ઘણીવાર આવતી પણ નથી એવું તમે ફરિયાદ કરો છો બરાબર। તો એ પ્રમાણેનું લખવાનું। પછી લાસ્ટ પેરાગ્રાફ કયો આવશે તો કે આભાર માનવાનો કે ભાઈ આપ શ્રી અને પછી વિનંતી કરવાનો કે ભાઈ આપ શ્રીને નમ્ર વિનંતી છે કે ઉપરોક્ત જણાવેલ ફરિયાદ અંગે તમે તમારું ધ્યાન દોરશો અને તે માટેના ઉપયોગી પગલાં લેશો બરાબર। આભાર સહ આપનો વિશ્વાસ કરીને તમારે લખી દેવાનું રહે। પછી નેક્સ્ટ છે પત્ર કે તમારી શાળાના આસપાસ પાન મસાલા અને ગુટકાનું વેચાણ થઈ રહ્યું છે જેને બંધ કરવા માટે આપની શાળાના આચાર્યશ્રીને જાણ કરતો પત્ર લખો બરાબર। તો આચાર્યશ્રીને લખવાનું હોય પહેલાં મેં તમને કીધું એમ જમણી બાજુ પહેલાં આપણું જ એડ્રેસ લખી દેવાનું બરાબર કે ભાઈ સોનાલી કે ઠાકુર તરણ ધોરણ 12 કોમર્સ રોલ નંબર 20 તારીખ 15 ઓગસ્ટ 2021 જે પ્રમાણે તમારે તારીખ આવતી હોય એ પ્રમાણે તારીખ લખી દેવાની બરાબર। પછી ડાબી બાજુ એક લીટી છોડીને આપણે સંબોધન લખવાનું કોણ પ્રિન્સિપલને લખવાનું છે એટલે આચાર્ય શ્રી
बराबर सेठ मब उच्चतर माध्यमिक शाला पेठापुर गांधीनगर एना पिनकोड लखी देना विषय तो बेलिटी छोड़ी विषय तो पान मसाला अने गुटका लारी गल्ला दबाण हटावा बाबत बराबर। पछी आचार्यश्री ने संबोधन करवानुं के आचार्यश्री नमस्ते हूँ धोरण 12 मां भणती विद्यार्थिनी छूँ के सोनालिका ठाकुर छूँ बराबर। आपणी शाळाना आसपास पान मसाला ने गुटकानुं वेचाण करती लारी गल्लाओनी संख्या दिन प्रतिदिन वधती जाय छे बराबर। ते माटे ध्यान दोरतो हूँ पत्र लखी रही छूँ शाळाने आसपास पान गल्ला ने गुटकानुं वेचाण करते लारी गल्लाओनो दिन प्रतिदिन एनी संख्या वधती जाय छे अने एना कारणे नाना छोकराओ पण व्यसनी बनता जाय छे बराबर। नाना नाना जे 8मा 9मा वाळा माँडीने 12मा धोरणना छोકરાઓ પણ શું કે ગુટકાઓને એન્ડ બધાનું સેવન કરતા જોવા મળે છે અને ગંદકી પણ એના કારણે ફેલાવે છે અને એના કારણે જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય ઉપર પણ અસર થાય છે। આથી તમને વિનંતી છે, પછી વિનંતીવાળો લાસ્ટ પેરેગ્રાફ કે વિનંતી છે કે આ પ્રકારની લારી ગલ્લાનું દબાણ દૂર થાય તે માટેના તમે પ્રયત્નો હાથ ધરશો અને તે માટે તમે કોર્પોરેશનમાં અથવા તો નગરપાલિકામાં અથવા તો ગ્રામ પંચાયત જે તમારે લાગુ પડતું હોય લખવાનું બરાબર એનામાં ફરિયાદ કરશો તેવી હું આશા રાખું છું। આભાર સર આપનો વિશ્વાસુ બરાબર એ લખી દેવાનું બરાબર। તો આજે આપણે અહીંયા બે પત્રો જોયા બરાબર અને લાસ્ટ પત્ર એ જોઈએ કે કર્મચારીનો બદલીનો આદેશ કરતો પત્ર લખો બરાબર। તો પહેલાં તો આપણે આપણું એડ્રેસ લખી દેવાનું, હવે આપણે અહીંયા એડ્રેસ એટલે પોતાનું પર્સનલ એડ્રેસ લખવાનું નથી, જે કંપની છે એ કંપનીનું એડ્રેસ લખવાનું કે ભાઈ ઝેન ઇન્ડસ્ટ્રીઝ બરાબર લક્કામણ એસજી હાઈવે અમદાવાદ બરાબર। પછી આ બાજુ જે વ્યક્તિને આપણે બદલી કરવાનો છે તે વ્યક્તિને એ ભાઈ શ્રી રમેશભાઈ સિનિયર ક્લર્ક એકાઉન્ટ વિભાગ બરાબર ઝેન ઇન્ડસ્ટ્રીઝ અમદાવાદ બરાબર વિષય વેચાણ વિભાગમાંથી બદલી કયા વિભાગમાં, તો જે વિભાગમાં કરતા હોય તે વેચાણ વિભાગમાંથી ઉત્પાદન વિભાગમાં બદલી અંગે બરાબર। પછી વિષય અરે સંબોધન કરવાનું કે શ્રી આપ છેલ્લા 5 વર્ષથી કંપનીના વેચાણ વિભાગમાં શું તો કે ફરજ નિભાવી રહ્યા છો બરાબર। આપની જે સિનિયર ક્લાર્ક તરીકેની જે કામગીરી છે તેને વિવિધ વિભાગોની કામગીરીની જાણકારી મળે તે રીતે તે માટે તે હેતુસર તમને અને તમારો બહુલક્ષી વિકાસ થાય તે હેતુસર તમારી બદલી વેચાણ વિભાગમાંથી ઉત્પાદન વિભાગમાં કરવામાં આવે છે। તો તેને અનુસંધાનમાં તમને હાલની જે વેચાણ વિભાગના સિનિયર ક્લર્કની જગ્યાએ મુક્ત કરી ઉત્પાદન વિભાગમાં સિનિયર ક્લર્કની જગ્યાએ તારીખ 1 મેથી બરાબર બદલી કરવામાં આવે છે। પગાર ધોરણ તથા નોકરીની અન્ય શરતોમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી બરાબર। આ ઉપરાંત બદલી બાબતમાં અનિવાર્ય સંજોગો સિવાય કોઈપણ પ્રકારનો પત્ર વ્યવહાર આવકાર્ય નથી તે પણ જાણશો બરાબર। પછી આપનો વિશ્વાસુ અને કર્મચારી વ્યવસ્થાપક બરાબર નામ લખી દેવાનું અને નકલ રવાના તો કે વેચાણ વિભાગ અને ઉત્પાદન વિભાગ બંનેમાં બરાબર। તો આપણે અહીંયા આ 3 પત્ર જોયા, તમારે આ પત્ર વ્યવસ્થિત ઢાંચામાં વ્યવસ્થિત એમાં જ લખવાના રહેશે બરાબર। અસ્તુ, થેન્ક યુ।